मेक्सिमम 35 डिग्री जेटलू तापमान छे, ज्यारे गांधीनगर में मिनिमम 21 डिग्री जेटलू तापमान नोंधायुं छे। हाल में चली रहेली बेवड़ी ऋतु ने पोस्ट मॉन्सून ट्रांजिस्ट महीनो कहेवाय छे। गुजरात में चौमासानी मॉन्सून का बाद जैसे ऑक्टोबर नवंबर ये दो महीना ट्रांजिशन मंथ रहता है। ट्रांजिशन मंथ में मोस्टली टेम्परेचर में ज्यादा चेंजेस नहीं होता है। डे टेम्परेचर यानी नाइट टेम्परेचर दोनों चेंजेस में ज्यादा चेंजेस नहीं रहता है, मोस्टली प्रेजेंट वेदर रहता है। और अभी भी प्रेजेंट वेदर, अभी ठंड अभी नहीं शुरू हुआ है, मतलब ही कोल्ड वगैरह अभी होने का संभावना नहीं है। टेम्परेचर काफी नॉर्मल है और अभी भी अगले 5-7 दिन में भी नॉर्मल आजू बाजू रहेगा, यानी 22 से 24 डिग्री सेल्सियस तक रहने का संभावना। सरदार सरोवर डेमनी सपाटी वधी छे। नर्मदा डेमना 3 दरवाजा खोलवामां आव्या, ઉપરવાસમાં પાણીની આવક વધતા દરવાજા ખોલવામાં આવ્યા। ડેમમાં 1,22,729 ક્યુસેક પાણીની આવક થઈ છે, ત્યારે નર્મદા ડેમની સપાટી 138.55 મીટરે પહોંચી ગઈ છે। નર્મદા ડેમ 99% ભરાયો છે। ચોમાસું ગયું, હવે વાવાઝોડાની મોટી આગાહી। ભારતથી થોડે દૂર સક્રિય થઈ છે સિસ્ટમ, એક સાથે 5 અટેક કરી શકે છે આ સિસ્ટમ। વિશ્વના અનેક દેશોમાં તેની અસર થઈ શકે છે, ભારત તરફ આવશે કે નહીં તે કહેવું મુશ્કેલ છે। તો વિન્ડીના માધ્યમથી જોઈએ આ સિસ્ટમ વિશે, જોઈએ કે ભારત અને ગુજરાત પર તેની કેટલી અસર થઈ શકે છે। ગુજરાતમાંથી તો ચોમાસાએ વિદાય લઈ લીધી છે અને ભારતમાંથી પણ ચોમાસું વિદાય લઈ લેશે, પરંતુ આની સાથે ભારતથી થોડેક જ દૂર એક સિસ્ટમ સક્રિય થઈ રહી છે। આપ કહેશો કે ચોમાસું તો હવે જઈ રહ્યું છે અને હવે કઈ સિસ્ટમ આવી રહી છે, પરંતુ આ એવી સિસ્ટમ છે જે એક નહીં એક સાથે 5-5 એટલે કે 5 અટેક કરવાની છે। ક્યાંથી અટેક કરવાની છે, કઈ બાજુ આ સિસ્ટમ સક્રિય થઈ રહી છે, આવો વોલના માધ્યમથી જ આપને સમજાવું। આપને જણાવી દઈએ કે એક સાથે 5 સિસ્ટમ સક્રિય થઈ રહી છે અને આવું કદાચ આપણે ક્યારેય નહીં જોયું હોય। અત્યાર સુધી આપણે વાત કરી છે કે એક વરસાદી સિસ્ટમ હોય અથવા તો બીજી એક સિસ્ટમ હોય અથવા તો એક વાવાઝોડું સક્રિય થતું હોય છે, પરંતુ આ એવી સિસ્ટમ છે જે એક સાથે 5 જગ્યાએ સક્રિય થઈ છે। જ્યાં આપ આ સર્કલ જોઈ રહ્યા છો, આપ જોઈ શકો છો આ એક સિસ્ટમ છે, બીજી, ત્રીજી, ચોથી અને પાંચમી, અને આ તમામ સિસ્ટમો જે આપને જોવા મળી રહી છે આ ચક્રવાતી સિસ્ટમો છે। ચક્રવાતનો અર્થ તો આપ સમજો જ છો, વાવાઝોડાની સિસ્ટમ જે ગુજરાત અનેક વખત તેનો સામનો કરી ચૂક્યું છે। હવે આ સિસ્ટમ ક્યાં સક્રિય થઈ છે તે પણ અમે આપને જણાવીએ। ભારતથી થોડે દૂર એટલે ભારતથી ડાબી તરફ, જે મારો આ ડાબો હાથ જોવા મળી રહ્યો છે, તો ભારત અહીંયા અને ડાબી તરફ આ સિસ્ટમ સક્રિય થઈ છે, એ પણ એક સાથે 5-5 વાવાઝોડાની આ સિસ્ટમો છે। તે ક્યાં થઈ છે, પેસિફિક મહાસાગરમાં આ સિસ્ટમ સક્રિય થઈ છે। હવે આપ કહેશો કે જો ભારતથી આટલે દૂર આ સિસ્ટમ સક્રિય થતી હોય તો તેની ભારત પર અથવા તો ગુજરાત પર કઈ રીતે અસર થાય, તો તે પણ આપને જણાવી દઈએ। ભારત માટે ચિંતાજનક એટલા માટે આ ગણી શકાય કારણ કે આપણે સમયાંતરે જોયું છે કે જ્યારે કોઈ પણ સિસ્ટમ ચક્રવાત જ્યારે બનતું હોય છે દરિયામાં, જ્યારે દરિયો ભારે ગરમ થતો હોય ત્યારે વાવાઝોડું ચક્રવાત જે છે તે સર્જાતું હોય છે, અને જ્યારે જે જમીન સાથે જ્યારે ટકરાતું હોય છે ત્યારે તેની ઘાતક અસરો જોવા મળતી હોય છે। આ ઘાતક અસર કઈ રીતે થઈ શકે, ભારત પર અને ગુજરાત પર કઈ રીતે થઈ શકે અસર, એ આપને જણાવીએ। અત્યારે આ 5 સિસ્ટમ જોઈ રહ્યા છો, ફરી વખત આપને જણાવું, પેસિફિક મહાસાગરમાં 1, 2, 3, 4 અને 5 આ 4 સિસ્ટમને કદાચ આપણે બાજુ પર મૂકી દઈએ, 4 સિસ્ટમ કદાચ એટલી ઘાતક ન હોય, પરંતુ જો આ 5મી સિસ્ટમ વળીને આ ચકડોળ આપ જોઈ રહ્યા છો, જે ચકરડા છે ગોળ ગોળ ફરી રહ્યા છે, આ ચક્રવાત જો ફરતું ફૂંદડી જો અહીંયા પહોંચે તો ભારત માટે અને ગુજરાત માટે કદાચ આ ચિંતાજનક બની શકે, કારણ કે અહીંયા પેસિફિક મહાસાગર છે અને અહીંયા છે બંગાળની ખાડી। બંગાળની ખાડીમાં જ્યારે જ્યારે જેટલી વખત પણ ચક્રવાત થયા છે તેની અસર ભારત પર જોવા મળી છે, કારણ કે ભારતનું જે આ બોર્ડર એરિયા છે, આપ જોઈ શકો છો કે આ બોર્ડર એરિયા છે,
ત્યાં જો આ બંગાળની ખાડી પેસિફિક મહાસાગરમાંથી બંગાળની ખાડી સુધી અહીંયા જો આ પહોંચે, અહીંયા ગોળ ફરતું 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 જો અહીંયા સુધી પહોંચે તો તેની અસર સીધી જ જોવા મળશે ભારત પર. ભારતનો જે આ કોસ્ટલ એરિયા છે, ઓરિસ્સા સુધીનો જે આ કોસ્ટલ એરિયા છે, વેસ્ટ બંગાળનો જે વિસ્તાર છે, ત્યાં તેની અસર થઈ શકે તેમ છે. અને તેની જો અહીંયા અસર થાય તો સીધા જ પવનો ગુજરાત તરફ પણ આવતા હોય છે, એટલે એની અસર ગુજરાત સુધી પણ થઈ શકે છે. પરંતુ હાલ તો એ કહેવું મુશ્કેલ છે કે શું તે ભારત તરફ આવશે, એટલે કે બંગાળની ખાડી સુધી એ પહોંચશે કે નહીં ચક્રવાત, તે કહેવું જરા વહેલું હશે. પરંતુ આ જે પાંચ સિસ્ટમ છે, ભલે ભારતને અસર ન કરે પરંતુ બીજા જે વિશ્વના અન્ય દેશો છે કદાચ તેને પણ અસર કરી શકે તેમ. હવે વાત કરીશું ધર્મ પરિવર્તનના ખેલની. સુરતમાં ફરી લવ જહાજના કિસ્સાનો પર્દાફાશ થયો છે. દુષ્કર્મ આચરીને વિધર્મીએ યુવતી સાથે લગ્ન કર્યા. વર્ષ 2018માં સગીર વયની કિશોરીને ભગાડી ગયો હતો અને યુવતીને ધમકાવી દિલ્હી લઈ જઈને તેનું ધર્માંતરણ કરાવવામાં આવ્યું. ધર્મ પરિવર્તન કરી મુસ્લિમ ધર્મ અંગીકાર કરાવ્યો હોવાનું સામે આવ્યું છે અને બાદમાં સગીરાને ઉત્તર પ્રદેશ લઈ જવામાં આવી. યુપીમાં પણ સગીરા પર વારંવાર દુષ્કર્મ કરવામાં આવ્યું હતું. ત્યારબાદ સગીરાએ બાળકીને પણ જન્મ આપ્યો છે. બાદમાં સગીરાનું બળજબરીપૂર્વક ધર્મ પરિવર્તન કરવામાં આવ્યું. સગીરાને બુરખો પણ ધારણ કરાવવામાં આવ્યો હતો. આ દીકરી આખરે દિલ્હીથી ભાગીને સુરત પહોંચીને ફરિયાદ નોંધાવી છે. આ વિધર્મીએ અન્ય હિન્દુ યુવતીઓને ફસાવી હોવાની પણ સગીરાને ખબર પડી હતી, જે બાદ સગીરાએ આ અંગે ટકોર કરતા વિધર્મીએ ઝેર ઓક્યું. આરોપી રિઝવાન શેખે વાતનો સ્વીકાર કર્યો છે કે હિન્દુ યુવતી સાથે લગ્ન કરવાથી તેને વધુ પૈસા મળતા હતા. આરોપીએ કહ્યું છે કે હિન્દુ સાથે લગ્ન કરવાથી થાય છે અમારા ધર્મનો પ્રચાર. હિન્દુ યુવતી સાથે લગ્ન માટે ફંડિંગ પણ પૂરું પાડવામાં આવતું હતું. ત્યારે કોણ ફંડિંગ આપતું હતું તેની પણ તપાસ ચાલુ છે. પોલીસ તપાસમાં ચોંકાવનારા ખુલાસા બહાર આવશે તેવી શક્યતાઓ છે. લવ જહાજને લઈને એક સુનિયોજિત કાવતરું ચાલ્યું હોવાની પોલીસને શંકા છે. એ જે દીકરી પોતે એક કારખાનામાં કામ કરવા જતી હતી, ત્યાં એ રિક્ષા લઈને એને દીકરીને મૂકવા જતો હતો, ત્યારે પોતાનું નામ એને કરણ તરીકે એને આપેલું. અને કરણ તરીકે એનું નામ આપીને દીકરીને રિક્ષામાં લેવા મૂકવા જતો હતો ઘરેથી. એ દરમિયાન બંને વચ્ચે મિત્રતા થઈ અને મિત્રતા થયા પછી એણે એની સાથે લગ્ન કર્યા. લગ્ન કર્યા પછી એ યુવક એને પોતાની સાથે દિલ્હી લઈ જાય છે ભાગી અને ભગાડીને. જ્યારે લગ્ન કરે છે 2018માં, ત્યારે દીકરીની ઉંમર 17 વર્ષની છે, સગીર ભાઈની ઉંમર છે. એ જાણે છે તેમ છતાં એની સાથે એને લગ્ન કર્યા છે અને પોતાનું અસલ નામ એણે છુપાવ્યું છે. એને દિલ્હી લઈ જાય છે, પછી એ પોતે કહે છે કે હું કરણ નથી પણ મારું નામ તો રિઝવાન છે. એટલે દીકરીને તો માથે આભ પડી જાય છે. પછી એની સાથે રહેતા હતા દિલ્હી. પછી એમ કીધું કે હવે આપણે આપણે આપણા વતન જતા રહીએ ઉત્તરપ્રદેશમાં. ઉત્તરપ્રદેશમાં એના વતન ખાતે એને લઈ ગયો કે ભાઈ ત્યાં મારો પરિવાર મોટો છે અને ત્યાં બધા તને તારી આવી તબિયત છે એટલે તને સાચો છે. એટલે એને એનું પોતાનું દીકરી નાની હતી એટલે એને દીકરી અવતરી ત્યારે પણ એને કીધું કે દીકરી કેમ કીધી તું લાવી, કે આપણે તો છોકરો લાવવાનો હતો. એટલે એ બાબતમાં પણ એને બિચારીને મારકૂટ કરી. પછી એને વતનમાં લઈ ગયા અને વતનમાં એના પરિવાર સાથે રાખ્યા. ત્યારે એને કાયદેસર મુસ્લિમની જેમ જ બુરખો એને પહેરાવીને ફરજિયાત ત્યાં ઘરની બહાર નીકળવાની બંદી ફરમાવી દીધી. કાયદેસર મુસ્લિમની જેમ જ બુરખો એને પહેરાવીને ફરજિયાત ત્યાં ઘરની બહાર નીકળવાની બંદી ફરમાવી દીધી. અને એ દરમિયાન એને બીજું બાળક થયું અને બીજું બાળક થયું ત્યારે એને ખબર પડી કે આજે મારો પતિ છે રિઝવાન, એ અન્ય પણ એક હિન્દુ છોકરી સાથે લગ્ન કરનાર છે. ત્યારે આ પોતે એને કહે છે કે તું આવું કેમ કરે છે, મારી સાથે તે પ્રેમ કર્યો અને તું આવું કરે છે. ત્યારે યુવક પોતે કહે છે કે અમારે ધર્મમાં જેટલું હિન્દુ છોકરીઓ અમે લાવશું તો એટલા મને વધારે પૈસા મળશે અને મારે અત્યારે વધારે પૈસાની જરૂર છે. જેટલી હિન્દુ વધારે છોકરી લાવશે એટલો અમારો ધર્મનો પ્રચાર વધારે થશે. લોકસભા ચૂંટણીને લઈને પાટીલનું મોટું નિવેદન. લોકસભા ચૂંટણી લઈને બોલ્યા છે સી આર પાટીલ. ગુજરાતમાં તમામ 26 બેઠક જીતવાનો દાવો તેમણે કર્યો છે.
तमाम 26 बैठकों पर भाजपना उम्मीदवारों की जीत थशे। 5 लाख थी वधु लीड साथे तमाम बैठकों जीतवानो दावो तेमणे कर्यो छे। चूंटणी में महिलाओं अने युवानों ने तक पण आपवामां आवशे तेम तेमणे जणाव्युं छे। 2024 માં ફરીથી આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબને પ્રધાનમંત્રી બનાવવા માટે અને એમને વધુ હાથ મજબૂત કરીને એમને સત્તા સોંપવા માટે 26 સીટ આપવાનો સંકલ્પ ગુજરાતના મતદાતા ભાઈ બહેનોનો વિશ્વાસ એમાં દેખાઈ રહ્યો છે। અમે પણ 26 સીટ દરેક સીટ 5 લાખની લીડ સાથે